अर्जी पर आज हाथ धराशे सुनावी। नमस्कार, न्यूज सिटी गुजराती में आपनु स्वागत है। आपनी साथे हूं छु मित्तल। महत्वना समाचारों पर नजर करिए तो भारतना महत्वाकांक्षी चंद्र मिशन अंतर्गत चंद्रयान त्रण पृथ्वीना एकमात्र उपग्रहनी पांचमी अने अंतिम कक्षा में सफलतापूर्वक प्रवेश कर लीधो छे तथा चंद्रनी सपाटी पर बधु नजीक आवी गयु छे। भारतीय अंतरिक्ष अनुसंधान संगठने कहूं छे कि तेनी साथे ज चंद्रयान त्रण ने चंद्र सुधी पहुंचवानी पोतानी प्रक्रिया पूरी करी लीधी छे अने हवे ते प्रणोदन मॉड्यूल अने लैंडर मॉड्यूल ने अलग करवानी तैयारी करशे। इसरोए कहूं छे कि आज चंद्रयान त्रण ना प्रणोदन मॉड्यूल थी लैंडर मॉड्यूल ने अलग करवानी योजना छे। तो चंद्रयान त्रण ना 14 जुलाई ना प्रक्षेपण बाद 5 ऑगस्टे चंद्रनी कक्षा में प्रवेश कर्यो छे। तो कई रीते चंद्र पर चंद्रयान त्रण पहुंचशे आओ सांभळीए मारा सहयोगी सिद्धार्थ पासेथी। तो जे क्षणनी तमाम भारतीय राह जोई रह्या छे ते क्षण हवे खूब ज नजीक छे। वात करी रह्या छे चंद्रयान त्रण ने लईने, तो सौथी मोटी अपडेट आजे अमे आपने आपवा जई रह्या छे चंद्रयान त्रण ने लईने। सौथी पहेला जे सौ कोई जाणे छे 14 जुलाई बपोरना 2:30 वागे शुरुआत थई गई चंद्रयान ने लॉन्च करवानी। त्यारबाद वैज्ञानिकों ने एक बाद एक सफलता मळती गई। જ્યારે જ્યારે આ નિર્ધારિત ધરી આપ જોઈ રહ્યા છો, નિર્ધારિત જે ચક્ર આપ જોઈ રહ્યા છો તે ચંદ્રયાને પૂર્ણ કર્યા। સૌથી વધારે મહત્વની વાત અહીંયા પણ ભારતીય વૈજ્ઞાનિકોએ કરી કે જ્યારે જરૂર પડી ત્યારે જ ઇગ્નિશન આપવામાં આવ્યું, ત્યાં સુધી ઇગ્નિશન આપવામાં ન આવ્યું। 31 જુલાઈની મધરાતે આ ચંદ્રયાન જે છે તે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી દૂર જતું રહ્યું। અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે 1 થી 4 ઓગસ્ટનો જે સમય હતો, 1 થી 4 ઓગસ્ટના સમયમાં પૃથ્વીથી દૂર થઈ અને ચંદ્ર સુધી પણ ચંદ્રયાન પહોંચવાની સફર પર લાગી ગયું। હવે અહીંયા વધુ એક મહત્વની વાત જે સમજવાની જરૂર છે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ જે હતું પૃથ્વીનું તે તો ચંદ્રયાન ત્રણે છોડી દીધું, ચંદ્રની નજીક તેઓ પહોંચવા માટેના જે પ્રયાસ હતા તે શરૂ કરી દીધા। પરંતુ અહીંયા વધુ એક મહત્વની વાત એ પણ છે કે આ જે ચક્ર આપ જોઈ રહ્યા છો, આ જેટલા પણ નિર્ધારિત રૂટ હતા તે તમામ નિર્ધારિત રૂટ ઉપર જ ચંદ્રયાન ત્રણે ભ્રમણ કર્યું। એટલે કે જે ઇસરોના વૈજ્ઞાનિકો માનીને ચાલી રહ્યા હતા તે પ્રમાણેની જ આ ગતિવિધિ અહીંયા આગળ જોવા મળી। ત્યારબાદ 31 જુલાઈની મધરાતે ચંદ્રયાને જે ગતિ પકડી તેનાથી 1 થી 4 ઓગસ્ટ દરમિયાન ચંદ્રયાન જે હતું તે પહોંચી ગયું ચંદ્રની ખૂબ જ નજીક, જેમાં પણ એક ઇગ્નિશનનો પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો। જ્યારે જ્યારે વાત કરવામાં આવે છે ઇસરોની વૈજ્ઞાનિકોની ત્યારે એક મહત્વની વાત અહીંયા એ પણ રહેતી હોય છે કે ઓછા ખર્ચામાં કેવી રીતે ઇસરો દર વખતે અન્ય દેશોની સરખામણીએ આગળ આવી જાય છે। તો અહીંયા આગળ એક ખૂબ જ મહત્વની વાત છે કે જ્યારે જરૂર પડે ત્યારે જ ઇગ્નિશન આપવું, એટલે કે સ્ટાર્ટ કરવું। આ જે ચંદ્રયાન ત્રણ હતું એ તમામ જે ધરીઓમાં ફરી રહ્યું હતું ત્યારે એક વખત ઇગ્નિશન આપ્યા બાદ તેને મુક્ત કરી દેવામાં આવતું હતું, ત્યારબાદ તેની રીતે જતું હતું। હવે જ્યારે ચંદ્રની નજીક પહોંચવાની વાત આવી, 5 થી 16 ઓગસ્ટની એ તારીખ હતી, એટલે 5મી ઓગસ્ટે તેને નિર્ધારિત સમય પ્રમાણે ચંદ્રની નજીક પણ આવી ગયું। પરંતુ ત્યારબાદ 16 ઓગસ્ટની મધરાત જે મહત્વની રહી, અને 16 ઓગસ્ટની મધરાત તે માટે મહત્વની માનવામાં આવી કારણ કે ચંદ્રયાન ત્રણ જે છે તે હવે ખૂબ જ ઓછા ફૂટ દૂર રહ્યું છે ચંદ્રની એ દક્ષિણી ધ્રુવથી કે જ્યાં આગળ દુનિયાનો એક પણ દેશ આજ સુધી પહોંચ્યો નથી। અને તેથી એ મહત્વની પણ વાત થઈ જાય છે કે આખી દુનિયાના તમામ દેશોની નજર ભારત ઉપર છે, ઇસરો ઉપર છે। 17મી ઓગસ્ટ એટલે કે 16મી ઓગસ્ટની મધરાત જે મહત્વની ભૂમિકામાં રહી અને તેણે ચંદ્રયાનને ફરી એક વખત જે નિર્ધારિત રૂટ હતો તેમાં આગળ ધકેલવામાં સફળતા મેળવી। 23 ઓગસ્ટ સાંજે 6:45 વાગ્યાની આસપાસ ચંદ્રયાન જે છે તે લેન્ડ થશે સફળતાપૂર્વક ચંદ્રની ધરી ઉપર। ફરી એક વખત એ ગૌરવની ક્ષણ તમામ ભારતીયો માટે પણ આવી જશે। પરંતુ આ તમામની વચ્ચે લેન્ડર અને રોવર પ્રજ્ઞાનજીની વાત મહત્વની હતી કે વિક્રમ અને પ્રજ્ઞાન કે જે બંને મહત્વની ભૂમિકા આ વખતે ભજવશે મિશનની અંદર, તેની પણ શરૂઆત 16મી રાતની મધરાતથી 17મી ઓગસ્ટથી થતી હશે તેવું આપ સમજીને ચાલી શકો છો। ઇસરોને ફરી એક વખત સફળતાથી ખૂબ જ નજીક પહોંચી ગયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે જે નિર્ધારિત સમય હતો તે સમય પ્રમાણે ચંદ્રયાન ત્રણ આગળ ચાલી રહ્યું છે। હવે રાહ જોવાની રહી છે એ ઓગસ્ટની
23 તારીખની કે જ્યારે 6:15 વાગ્યાનો એ સમય હશે અને ઈસરો ફરી એક વખત દુનિયાના દેશોને સાબિત કરીને બતાવી દેશે કે કેમ ભારતે અન્ય દેશો કરતા મહાન દેશ માનવામાં આવે છે, કેમ દર વખતે ભારતને સફળતા મળી જાય છે અને તેનું મુખ્ય કારણ છે ભારતના એ તમામ સાયન્ટિસ્ટ કે જેની મદદથી ફરી એક વખત ચંદ્રયાન 3ને પણ સક્સેસફુલી લોન્ચ કર્યા બાદ સફળતાની ખૂબ જ નજીક આવી ગયું છે. પળેપળની અપડેટ ચંદ્રયાનને લઈને ન્યૂઝ 18 ગુજરાતી આપ સુધી પહોંચે. વરસાદ આવ્યા બાદ હવે બીજી એક મુશ્કેલી તાતની સામે મોં ફાડીને ઉભી છે, જેને જોતા આવનારું અઠવાડિયું છે ખેડૂતો માટે અતિ ભારે. જો આવનાર 8 દિવસમાં વરસાદ ન પડ્યો અથવા તો ખેતીને પાણી ન મળ્યું તો ખેતરોના ખેતરો થઈ જશે બરબાદ, કારણ કે પાક પર પાણીનું ગ્રહણ છે. પાણી જે પાકને તારી પણ લે અને આ જ પાણી પાકના પ્રાણ હરી પણ લે, કંઈક આવી જ પરિસ્થિતિ આજે ગુજરાતના ખેડૂતોની છે. કારણ કે આ વખતનો વરસાદ પહેલા ખુશી લાવ્યો અને હવે મુશ્કેલી લાવ્યો. આ વખતે જે વરસાદ પડ્યો છે તે પાક માટે ફાયદાકારક નથી રહ્યો. વરસાદ ખેંચાતા મગફળી કપાસને જે પાણી મળવું જોઈએ તે ન મળતા હવે પાકમાં સડો આવવા લાગ્યો છે, જેણે ખેડૂતોની ચિંતા વધારી છે. દ્રશ્યો જોઈ શકાય છે કે મગફળીના ખેતરમાં ઊભા છીએ. ખાસ કરીને મગફળી, મકાઈ સહિતના જે પાકો છે તેમાં વાવેતર મબલક કરવામાં આવ્યું છે. આશા એ કે સારો વરસાદ પડશે, પરંતુ 3 રાઉન્ડ બાદ હવે 4થા રાઉન્ડમાં જાણે કે વરસાદ રિસાયો હોય, મેઘરાજા રિસાયા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં વરસાદ ખેંચાતા 2.5 લાખ હેક્ટર વાવેતર પર ખતરો મંડરાઈ રહ્યો છે. 3 રાઉન્ડ બાદ મેઘરાજાની બ્રેક લાગતા પાક પર ટકી રહેવાની મુશ્કેલી આવી પડી છે. જિલ્લાના ખેડૂતો ખરીફ સિઝનનો પાક સુકાઈ ન જાય માટે ભગવાનને હવે પ્રાર્થના કરી રહ્યા છે. હવે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે કે વરસાદ આવ્યો હતો, સારું હતું તો ખેતીની ઉત્પાદન વધી જાય, પણ એવી શક્યતા જ નથી હવે વરસાદ આવવાની. હવે એ વરસાદ જો ના આવે તો પિયત ચાલુ કરીએ તો ખેતીમાં નુકસાન આવે, ઉસન જોઈએ એવો પાક ના થાય, ઘટાડો આવે એમાં કપાસ અને મગફળી એ વધારે નુકસાન આવે એવું છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસુ સિઝનમાં સરેરાશ 65% વરસાદ વરસ્યો. ખેડૂતોએ સારા ઉત્પાદનની આશાએ મકાઈ, મગફળી, કપાસ સહિત 1.82 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કર્યું. જૂન જુલાઈ માસમાં વરસાદની જમાવટ બાદ ઓગસ્ટમાં મેઘરાજા જાણે કે રિસાઈ ગયા છે. વરસાદને બ્રેક વાગતા જમીનને પાણી નથી મળી રહ્યું અને જેના કારણે હાલ તો એવા છે કે જમીન ખોદો ને જીવાત નીકળે. એકદમ દબાઈને વરસાદ પડતો નથી, એના કારણે આછા પાતરા વરસાદના કારણે ડોળનું ઉદયમાં બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે કે દરેક ખેતરો ખાલી થઈ ગયા. ઉદયનો ડોળના હિસાબે ખેડૂતો દવાઓ કરે છે, રિઝલ્ટ મળે છે, પણ વરસાદ પડે તો જ ચોક્કસ મફળી બચી શકે એવું છે. અધૂરામાં પૂરું જિલ્લાના મુખ્ય જળાશયો પણ ખાલી થવા લાગ્યા છે. મેશવો, માજુમ, વાત્રક જળાશયમાં 30-45% જ પાણીનો જથ્થો બચ્યો છે. ત્યારે આગામી સિઝનમાં પણ મુશ્કેલી ઊભી થાય તેમ છે. ખેડૂતોના મત અનુસાર સિંચાઈ માટે બહારથી પાણી આપવા છતાં પણ વાવેતરને નુકસાન પહોંચી શકે છે. વાટ જોવડાવતો વરસાદ, હવે વરસ નહીં તો ફેલ જશે ખેતીનો પાક. સાબરકાંઠા જિલ્લામાં આ વર્ષે શરૂઆતમાં સારો વરસાદ પડ્યો, પણ છેલ્લા 20 દિવસથી વરસાદનો છાંટો જોવા નથી મળ્યો, જેણે ખેડૂતોનું બ્લડ પ્રેશર વધારી દીધું છે કે જો હવે ન વરસ્યો તો શું થશે. અત્યારે વરસાદ 20 દિવસથી આવતો નથી, ખાતર પાણી મોંઘું, અત્યારે જો વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ રહેશે. મોંઘી દાટ દબાવ, બિયારણ ખાતરમાં મૂડી નાખ્યા બાદ પણ જો હાથમાં કંઈ જ ન આવે તો શું થાય, કંઈક આવી જ ભાવના હાલ સાબરકાંઠાના ખેડૂતોની છે. કારણ કે વાદળ બંધાય છે પણ વરસાદ નથી લાવતા, આ વાદળો પણ જાણે કે વેરી નીકળ્યા છે. છેલ્લા 3 અઠવાડિયાથી મેઘરાજા દેખા ન દેતા હવે તે પાણી પણ ખૂટવા લાગ્યું છે. કૂવામાં પણ થોડો સમય ચાલે તેટલું જ પાણી છે, જો એ પણ ખૂટી ગયું તો સાબરકાંઠાના ખેડૂતો શું કરશે.
वादळछाયા વાતાવરણના કારણે સૂરજદાદા પણ છુપાઈ ગયા છે, જે દેખા જ નથી દઈ રહ્યા, જેના કારણે પાકમાં વિવિધ જીવાત અને ઢોરનો ઉપદ્રવ વધી ગયો છે। તો ક્યાંક પાકમાં સુકારો આવી ગયો છે। જો હજુ પણ વરસાદ ન પડે તો ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। ઉત્તર ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ આ જ મુશ્કેલી છે। સૌરાષ્ટ્રનો પાણીયારું ગણાતા સુરેન્દ્રનગરના હાલ જોઈ લો। જગતનો તાત હાલ આકાશ પર મીટ માંડીને બેઠો છે કે ઓ મેઘરાજા, હવે તો વરસો, હજુ કેટલી રાહ જોવડાવશો, અને હા વરસો તો જરા માપમાં જ વરસજો। સુરેન્દ્રનગર જિલ્લામાં સારો વરસાદ થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 5.5 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે, પરંતુ આગામી સમયમાં 1 થી 1.5 માસ સુધીમાં વરસાદની શક્યતા નહીવત છે। ત્યારે 5.5 લાખ હેક્ટર જમીનમાં જે વાવેતર કરવામાં આવ્યું છે તે વાવેતર પર સંકટ તોળાઈ રહ્યું છે। વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં મુખ્યત્વે કપાસનું અંદાજે 3 લાખ હેક્ટર કરતાં વધુ જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત જુવાર, એરંડા સહિતના જે પાક છે એ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે। સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારિત જિલ્લો છે અને ખેડૂતો પોતાની આગવી સૂઝ મુજબ પાકનું વાવેતર કરે છે, પરંતુ હવામાન વિભાગ દ્વારા આગામી 1 મહિના સુધી નહિવત વરસાદની આગાહી થતાં ખેડૂતો હવે સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે સિંચાઈનું પાણી પૂરું પડાય। તો જો આગામી સમયમાં વરસાદ ખેંચાય અને વરસાદ ન આવે તો ખેડૂતોને પોતાનો મામૂલો પાક બચાવવામાં તકલીફ પડે અને પાક નાશ પામે તો સરકાર આગામી સમયમાં સિંચાઈનું પાણી નર્મદા મારફત પાણી છોડે એવી ખેડૂતોની માંગણી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 5.50 લાખ હેક્ટર જમીનમાં વાવેતર, કપાસ, એરંડા, જુવાર સહિતના પાકોને અસર। હવે જો પાકને બચાવવો હોય તો એક જ ઉપાય છે અને તે છે પાણી, પણ આ ખેડૂતો પાસે તો પાણીનો કોઈ સ્ત્રોત જ નથી। કુવા ખાલી અને કેનાલો પણ તળિયા ઝાટક, આવામાં જો સરકાર કેનાલ મારફતે પાણી ન છોડે તો મોટી આફત ઊભી થાય, માટે તાત પણ કુદરતને જ આજીજી કરી રહ્યો છે કે આવનાર અઠવાડિયું સાચવી લેજો મેઘરાજા। વરસાદ જો ખેંચાય તો અમારે પૂરેપૂરું કપાસમાં, જુવારમાં, એરંડામાં પાક અમારો માલ જે થવો જોઈએ થાય નહીં, કારણ કે અગાઉ તો વાવેતર કરીને મેકા હે ને અત્યારે માલ થઈ ગયો હે, તો એને પાણીની ખાસ જરૂરિયાત પડે, કાં વરસાદ થાય તો સારું ને કાં કેનાલ ચાલુ થાય તો સારું। ડાંગા સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલમાં બિન આદિવાસી કલાકારોએ ડાંગી નૃત્ય પ્રસ્તુત કરતા આદિવાસીઓમાં નારાજગી જોવા મળી। તેમનો આક્ષેપ છે કે 15મી ઓગસ્ટે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સ્થાનિક કલાકારોના બદલે બિન આદિવાસી કલાકારોએ ડાંગી નૃત્ય કર્યું હતું અને અર્ધનગ્ન અને પારંપરિક સંગીતના બદલે ડીજે વગાડી આદિવાસી સમાજને વિકૃત રીતે પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેને લઈને હિતરક્ષક સમિતિએ ચીફ ઓફિસરને આવેદન આપી નૃત્યના આયોજકો સામે કડક કાર્યવાહી કરવા માટે માંગ ઉઠી છે। આદિવાસી સંગઠનોએ એવું પણ કહ્યું કે જો આયોજકો જાહેરમાં માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન કરીશું। 15મી ઓગસ્ટના સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન ડાંગી નૃત્યનું નામ આપીને બહારના બિન આદિવાસી સમાજના લોકોને બોલાવીને ડીજે પર નાચ કરીને, જે પણ ખાસ કરીને નગ્ન વસ્ત્ર ઉપર ડાન્સ બતાવીને અમારા આદિવાસી સમાજની જે સંસ્કૃતિને લાછન લગાડ્યું છે એનો અમે સખત શબ્દોની અંદર વખોડી કાઢીએ છીએ અને ટૂંક સમયમાં જો આયોજકો દ્વારા આ બાબતે જાહેરમાં માફી નહીં માગવામાં આવશે એની સામે જલદ આંદોલન કરીશું। અમારે ડાંગી આદિવાસી નૃત્યનો પ્રોગ્રામ હોવા છતાં બહારથી લાવીને એ પ્રોગ્રામને, ડાંગી આદિવાસીની પ્રોગ્રામને નૃત્ય રજૂ કરેલ છે, એમાં અર્ધ કપડાં પહેરીને જે પ્રોગ્રામ રજૂ કર્યો છે એમાં ડાંગી આદિવાસીઓની લાગણી દુભાઈ છે, એનો અમે વિરોધ કરીએ છીએ। કઈ રીતના એ લોકોના ફોક ડાન્સમાંથી અમને જાણવા મળ્યું, પછી અમે એને અપ્લાય કર્યું અને એવી રીતે અમે પણ એક રીતે નવી ટ્રાય કરી કે એ લોકોના કલ્ચરને અમે જાણીએ અને અમે એ રીતના એ લોકોના ડાન્સને અમે રજૂ કરીએ। આદિવાસી અસ્તિત્વ બચાવો હિતરક્ષક સમિતિ દ્વારા આવેદન પત્ર આપવામાં આવેલું છે અને તેઓની લાગણી દુભાઈ તે રજૂઆત કરવામાં આવી છે આવેદન પત્ર દ્વારા, તો તે અંગે નિયમ અનુસાર કાર્યવાહી કરાઈ અને તેમને ન્યાય મળે તે રીતના કાર્યવાહી કરવામાં આવશે।
तो सूरतना पांडेसरामा विस्तारमा बे युवक ने दादागिरी करवी भारे पड़ी छे। महिलाओनी लोखंडना पाइप पड़े तुलाई करनार युवकोनु पोलीस में जाहिर मार्ज सरगस काढ्यु छे। गईकाले बे महिलाने मार मारतो एक वीडियो वायरल थता पोलीस दौड़ती थई हती अने बे युवकनी धरपकड़ करी सरगस काढ्यु हतु। 2019मा पांडेसरामा थयेल हत्याना गुनामा समाधानने लईने महिलाओ वारंवार फरियादी पक्षने मनावानो प्रयास करती हती। रविनगर खाते महिलाओ फरीथी फरियादी पक्षना लोकोने समाधान करी लेवा माटे कहता तेओ छंछेड़ाया हता। आरोपी नंदन मिश्रा अने तेनी साथीना ड्राइवरे महिलाओं ने लोखंडना पाइप वडे मार मार्यो हतो। आ वीडियो वायरल थतानी साथे ज पोलीस सक्रिय थई गई हती अने बन्ने नासी गयेला आरोपीओ ने झड़पी पाड्या हता। त्यारे बन्ने आरोपीओए जे स्थळ उपर मारामारी करी हती ते स्थळ पर अने आखा विस्तारमां सरगस काढी अने आरोपीओने फेरव्या हता। कल एक महिला के साथ में मारपीट का एक वीडियो वायरल हुआ, उसमें 2019 में एक चंदन मिश्रा नाम के व्यक्ति का मर्डर हो गया था। तो कल जो मारपीट हुई उसमें जो मारने वाला आदमी है नंदन लाल जी मिश्रा और दूसरा है सत्य कमल छोटेलाल राजपूत, ये दोनों थे। इसमें नंदन लाल जी मिश्रा जो है वो चंदन मिश्रा जिसका मर्डर हो गया था उसका छोटा भाई है, और सामने जिनकी पिटाई हो रही थी उस वीडियो में वो महिला जो है वो एक प्रवीण मारवाड़ी नाम का अपराधी था उस समय, उसकी मदर हैं। उसी मर्डर के सिलसिले में समाधान के लिए नंदन लाल जी मिश्रा के यहाँ पे गए, इन लोगों ने झगड़ा किया और बाद में नंदन लाल जी मिश्रा और सत्य कमल छोटेलाल राजपूत है इन्होंने भी इन लोगों को मारा। इन दोनों को अरेस्ट कर लिया गया है। तो हवे नजर करिए टॉप 3 हेडलाइंस पर। आज थी पवित्र श्रावण मास नो प्रारंभ, सोमनाथ नागेश्वर सहित शिवालयों में जामशे भक्तों की भीड़। राजकोट एम्स ना प्रमुख बनया वल्लभ कथीरिया, पूर्व मंत्री और पूर्व सांसद छे वल्लभ कथीरिया। तथ्यना पिता प्रज्ञेश पटेले कैंसर की सारवार माटे मांग्या छे वचगाड़ा जामीन, जामीन अरजी पर आज हाथ धराशे सुनावणी। सुहाना मसाले बनाए पनीर मजेदार। सुहाना मसाले बनाए पनीर मजेदार। अब तो वडोदरा कितना भाव मसाले शक्यता रहे। खुश मिजाजी एवा शहरों में फरवा जवाना स्थलों की कमी नहीं, पण आजकल सांज पड़े एटले केटलाक राजकोटवासीओ सीधा ज केकेवी ब्रिज पर पहुंची जाए छे। कारण के केकेवी चौक पर सौराष्ट्रनो पहलो डबल लेयर ओवरब्रिज बन्यो छे, एटले जोवानी इच्छा दरेक ने थाय, ए स्वाभाविक छे। परंतु अहीं तो आ रीते अड़िंगो जमावीने बेसवानुं न होय। ट्राफिक नियंत्रण माटे ब्रिज बन्यो छे, टहेलवा माटे नहीं। परंतु राजकोट वाला आ लोगों ने कौन समझावे? छेला केटलाक दिवसथी अहीं रात्रे मेळो जामे छे। ब्रिजनी पाळीए ऊभा ऊभा केटलाक लोको गपाटा मारे, केटलाक सेल्फी खेंचे, आसपासमांथी वाहनो पसार थता होय छे अने सेल्फी लेवा वाला अने लटार मारनारा बिंदास होय छे। एमना वाहनो पण ब्रिज पर पार्किंग होय एम पार्क करीने ऊभा रही जाय छे। गया महीने ज इस्कॉन ब्रिज पर तथ्य पटेले 9 लोकोने कचरी नाख्या हता। तेरे सवाल ए छे कि शू राजकोट वाला पण आवी कोई दुर्घटना बाद सुधरशे? जरे न्यूज 18 गुजराती अहीं फरवा आवेला लोकोने सवाल कर्या तो तेओ पण बधुं जाणता होवा छतां बेदरकारी दाखवता होवानुं फलित थाय। केटलाक तो સુફિયાની વાતો પણ કરતા દેખાય। એક તરફ વરસાદની ખેંચ તો બીજી તરફ યુરિયા ખાતરની અછત। જાલોદ પંથકના ખેડૂતો પર ડબલ માર પડી રહ્યો છે। ખાતરની અછત એટલી હદે છે કે કિસાન સમૃદ્ધિ કેન્દ્ર પર ખેડૂતોની લાંબી લાઈનો લાગે છે। કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ જો ખેડૂતોને 5 થેલીની જરૂર હોય તો મળે છે માત્ર 1 ખાતર થેલી। એમ કહેવું પણ ખોટું નથી કે જાલોદ તાલુકાના ખેડૂતો ખાતર માટે ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા છે। ચોમાસાની સિઝનમાં ખેડૂતોએ ખરીફ પાકો માટે મોંઘા ભાવનું બિયારણ લીધું અને વાવણી કરી, પરંતુ હવે જ્યારે ખરા સમયે ખાતરની જરૂર પડી ત્યારે જ ખેડૂતોનો દાવ થઈ ગયો। જો સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોનો ઉભો પાક નિષ્ફળ જાય એવી ખેડૂતોની સ્થિતિ છે। લીંબડીનગરના કિસાન સમૃદ્ધિ કેન્દ્ર ઉપર છેલ્લા કેટલાય દિવસોથી ખાતર માટે લાંબી કતારો જામે છે। કેટલાક ખેડૂતોને ખાતર મળે તો કેટલાકને ધરમનો ધક્કો પડે। અમારી ટીમે અહીંના ખેડૂતોની વેદના જાણી,
તેઓએ કહ્યું કે પાંચ પાંચ દિવસ સુધી ખાતર માટે લાઇનમાં ઊભા રહેવું પડે છે. ચોંકાવનારી વાત સામે આવી કે જે ખેડૂતોને ખાતર મળે એની સાથે જંતુનાશક દવાની બોટલ ફરજિયાત લેવી પડે છે. આ અંગે શોપ મેનેજરે કહ્યું કે અમારે પણ ઉપરથી નેનો યુરિયા તરલ બોટલ ફરજિયાત લેવી પડે છે, જો ખેડૂતોને નહીં વેચીએ તો સંસ્થાને નુકસાન વેઠવાનો વારો આવશે. કોઈના ઘરમાં પહોંચી ગયા સરકારી બાકડા. લોકોએ બિંદાસ્ત રીતે સરકારી બાકડા પર ડ્રેસ મટીરિયલ પણ મૂકી દીધું. સુરતમાં કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી મળેલા બાંકડાના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો. જાણીને આશ્ચર્ય થશે કે સરકારી બાંકડા ડ્રેસની દુકાનમાં પહોંચી ગયા. કતારગામ વિસ્તારમાં આંબા તલાવડીમાં આવેલી જીલ પાર્ક સોસાયટીમાં બંગલાની નીચે ડ્રેસ મટીરિયલનું વેચાણ ચાલી રહ્યું છે. આ ડ્રેસ મટીરિયલને મૂકવા માટે ઘરમાં બાંકડા મૂકી દેવામાં આવ્યા. આ બાકડા કોઈ બીજાના નહીં પરંતુ કોર્પોરેટરની ગ્રાન્ટમાંથી મળેલા છે. આશ્ચર્યજનક બાબત એ છે કે વેલકમ બેક. મહત્વના સમાચારોની વાત કરીએ તો રાજકોટના સંબંધોને શર્મસાર કરતા કેસમાં મોટા ખુલાસા થયા છે. સાસુ સસરા પતિના રિમાન્ડમાં મોટા ખુલાસા થયા છે. ખુદ સસરાએ પુત્રવધુ માટે સેક્સ ટોયઝ મંગાવ્યા હતા. સસરાએ ઓનલાઈન સેક્સ ટોયઝ મંગાવ્યા હતા. બંગલાના એક રૂમમાં મસાજ પાર્લર પણ બનાવ્યું હતું. મસાજ પાર્લર વાળા રૂમમાં વેબ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. જ્યારે આજે ત્રણેયના રિમાન્ડ પૂર્ણ થશે અને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તાજેતરમાં જ રાજકોટના એક સુખી સંપન્ન પરિવારમાં ફરિયાદ થઈ હતી, જેમાં રૂપિયા કમાવાની લાલચે ખુદ સાસુ સસરાએ પુત્ર અને પુત્રવધુના અંગત પળોના વિડીયો ઉતારી એડલ્ટ વેબસાઇટ પર મૂક્યા હતા. પરિણીતાએ સાયબર ક્રાઇમમાં સાસુ સસરા અને પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા, જેમાં વેબસાઇટ પર મૂકવા માટે સસરાએ પીડિતા પાસે નગ્ન ડાન્સ પણ કરાવ્યો હતો. સસરો પુત્રવધુ પાસે રાત્રે બે બે કલાક સુધી નગ્ન ડાન્સ કરાવતો હતો. એટલું જ નહીં, સસરાએ ઓનલાઈન સેક્સ ટોયઝ પણ મંગાવ્યા હોવાના ખુલાસા થયા છે. પોલીસની પૂછપરછમાં આ મોટા ખુલાસા થયા છે. ભોગ બનનાર પરિણીતાએ એવા આક્ષેપો કર્યા હતા કે સસરાએ તે જ્યારે પ્રેગ્નન્ટ હતી ત્યારે પતિ પાસેથી તેના પેટ સહિતના ભાગનો વિડીયો ઉતારાવ્યો હતો, જ્યારે આ ઉપરાંત નેકેડ વિડીયો પણ ઉતારાયો હતો. સસરા તેના વિડીયો જોતા હતા, જેમાં સાસુ પણ સાથ આપતી હતી. ત્યારે આ બાબતે તેણે ઘણો વિરોધ કર્યો હતો, પરંતુ તેને ગમે તે રીતે ચૂપ કરાવી દેવામાં આવતી હતી. સસરાએ તેના રૂમમાં સીસીટીવી કેમેરા પણ ફિટ કરાવ્યા હતા. એટલું જ નહીં, પતિ સાથેના અંગત ક્ષણોના દ્રશ્યો સસરા પોતાના રૂમમાં લગાડેલી સ્ક્રીન પર લાઈવ જોતા હતા. પોલીસની તપાસમાં આરોપીઓના ઘરેથી માસ્ક, કપડા, સીસીટીવીનું ડિવાઈડર અને આ સાથે કોમ્પ્યુટર સિસ્ટમ, ડીવીઆર, વેબકેમ વગેરે વસ્તુ કબજે કરાયું છે. જ્યારે મોટા ખુલાસા હાલ થયા છે. ફોનલાઈન પર મારી સાથે સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. જી અંકિત, કેવા કેવા ખુલાસા થયા છે આ મોટી ઘટના, અને કઈ રીતે સાસુ સસરા આવું કરી શકે? ચોક્કસ મિત્તલ, ખાસ કર વાત કરવામાં આવે તો રાજકોટ શહેર સાયબર ક્રાઇમ ખાતે ગત સપ્તાહે 21 વર્ષીય જે પરિણીતા છે તેને પોતાના પતિ, પોતાના સાસુ તેમજ પોતાના સસરા વિરુદ્ધ કહી શકાય કે ગેંગ રેપ સહિતની જે કલમો હેઠળ જે છે તે ફરિયાદ છે તે નોંધાવી હતી. અને ત્યારબાદ તાત્કાલિક અસરથી આજે ત્રણેય જે નરાધમો છે કે જે સંબંધોને શર્મસાર કરતી આ ઘટનાની અંદર સામેલ હતા તે તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. સાથોસાથ તેમના ઘરેથી કહી શકાય કે જે ડીવીઆર છે, સાથોસાથ જે વેબકેમ છે, જે સીસીટીવી છે, તો સાથોસાથ જે વેબકેમના માધ્યમથી અને જે ઇન્ટરનેટ ખાસ કરીને જે જેના માટે વપરાશ કરવામાં આવતો તે કોમ્પ્યુટરની હાર્ડડિસ્ક છે તે પણ પોલીસ દ્વારા છે તે કબજે લેવામાં આવી હતી. સાથોસાથ એડલ્ટ વેબસાઇટની જે સર્વિસ પ્રોવાઈડ કરતી હોય તે સમયે જે કપડાં પહેરવામાં આવતા હોય તે કપડાં છે તે પણ પોલીસે, સાથોસાથ જે સેક્સ ટોઈસ છે તે પણ પોલીસે કબજે કર્યા હતા. ત્યારે ખાસ કરીને
રિમાન્ડની અંદર જે પૂછપરછમાં જે સામે આવ્યું છે, સૌ પ્રથમ તો જે એડલ્ટ જે વેબસાઇટ ઉપર જે આ સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવતી હતી તે ભારતીયની અંદર કોઈ રજીસ્ટ્રેશન ન થયું હોવાનું સામે આવ્યું છે, તે અમેરિકાની અંદર તેનું જે આ જે વેબસાઇટ છે તેનું રજીસ્ટ્રેશન થયું હોવાનું સામે આવ્યું છે, તો સાથોસાથ જે સેક્સ ટોઈઝ મળી આવ્યા હતા તે સેક્સ ટોઈઝ ખુદ સસરાએ પોતાના એકાઉન્ટમાંથી મંગાવ્યા હતા અને તેનું ઓનલાઈન પેમેન્ટ પણ સસરાએ કર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસનું જે ફર્ધર ઇન્વેસ્ટિગેશન છે તેની અંદર બંગલામાંથી એક મસાજ પાર્લર છે તે પણ મળી આવ્યું છે અને ત્યાં પણ વેબકેમની હાજરી છે તે મળી આવી છે. મિત્તલ જી અંકિત, આભાર માહિતી બદલ. G20 સમિટમાં ભાગ લેવા WHOના ડિરેક્ટર જનરલ ડોક્ટર ટેડ્રોસ એધેનોમ ગ્રેબિસિસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે ગાંધીનગરના મોટી આદ્રજ ગામમાં આવેલા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તુલસીના છોડનું વૃક્ષારોપણ કર્યું, સાથે ત્યાંના કર્મચારીઓને મળી કામગીરીની માહિતી મેળવી. અહીંની કામગીરીથી ડોક્ટર ટેડ્રોસ પ્રભાવિત થયા હતા. Tulsi Bai, I like the name because the plant is a medicinal plant. By the way, I just planted Tulsi Bai here in the wellness center. તો હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સોમનાથ નાગેશ્વર સહિતના શિવાલયોમાં જામશે ભક્તોની ભીડ. રાજકોટ એમ્સના પ્રમુખ બન્યા વલ્લભ કથિરિયા, પૂર્વ મંત્રી અને પૂર્વ સાંસદ છે વલ્લભ કથિરિયા. તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલે કેન્સરની સારવાર માટે માંગ્યા છે વચગાળાના જામીન, જામીન અરજી પર આજે હાથ ધરાશે સુનાવણી. પૈસાથી આવેલા બાકડાનો અંગત